શિક્ષકને આપણે ગુરુની ઓળખ આપીએ છીએ. એક શિક્ષક એક સ્વ માતા પિતાની ગરજ સારે છે. આવી વાતો આપણે ઘણીવાર સાંભળી હશે, પણ અમે આપણે એવા ગામ અને એવા શિક્ષકની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં એક શિક્ષકની બદલી થવાની વાત સાંભળતા જ ત્યાંના ગામજનો અને શાળાના વિદ્યાર્થીઓએ શું કર્યું, આવો જાણીએ. જામ કલ્યાણપુર તાલુકાના મણિપુર હાબરડી ગામ આમ તો ખૂબ નાનું અને ખૂબ શાંત ગામ છે. અહીં સરકારી તાલુકા શાળા આવેલી છે. સરકારી આ શાળા હાલ ચર્ચામાં છે, કારણ પૂર્ણ અહીં અનેરું છે. અહીં છેલ્લા 15 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા મશ્રી ચાવડાની બદલી થવાની જાણ ગ્રામજનોને થતાં સમસ્ત ગામ એક થઈ આ બદલી ના થાય તે માટે પોતાના પ્રયાસો હાથ ધર્યા છે અને આ મામલે તેઓએ બદલીનો હુકમ રદ કરવા તેઓએ રજૂઆત પણ કરી છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો કે આચાર્યની બદલીનો હુકમ રદ કરવામાં નહીં આવે તો મણિપુર હાબરડી ગામના વિદ્યાર્થીઓ સ્કૂલનો બહિષ્કાર કરશે અને ગ્રામજનો પણ આ મામલે આંદોલન કરશે. સુકામ મણિપુર હાબરડી સરકારી તાલુકાના શાળાના અભ્યાસ કરતા 220 વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે સ્કૂલ બહિષ્કાર કર્યો એ જાણવા ન્યૂઝની ટીમ મણિપુર હાબરડી ગામે આવેલી તાલુકા શાળાએ પહોંચી હતી. સરકારી શાળાને પ્રથમ નજરે જોઈને જ એવું લાગ્યું કે અહીં કોઈ સારા ગુરુઓ જ હોવા જોઈએ, કેમ કે સરકારી શાળામાં એટલી સ્વચ્છતા સાથે સુંદર વૃક્ષો, ત્યાંનો માહોલ અને ખાનગી શાળાને આંજી દે તેવો આ શાળાનો માહોલ હતો. ત્યારે સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી ના હોય, સ્કૂલ સુમસામ હતી. એકલા રૂમમાં શિક્ષકો ત્યાં વર્ગખંડોમાં બેસી રહેલા જોઈ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. સ્કૂલની સંખ્યા 216 જેવી છે અને આજે એક પણ વિદ્યાર્થી ભણવા નથી આવ્યો. 1-8 ધોરણ અમે ભણાવીએ છીએ અહીંયા, પણ આજે એકેય વિદ્યાર્થી ભણવા નથી આવ્યો. હવે એમાં એવું છે કે અમારા શાળાના જે આચાર્ય છે મશ્રીભાઈ ચાવડા, એમની બદલી થવાની છે અને આ વાત અમારા ગામ લોકોને ખબર પડી છે. ત્યારથી એમને અમને એવું કીધું છે કે જ્યાં સુધી આ અમારા શાળાના આચાર્ય જો બદલી કરીને જશે તો અમે અમારા બાળકને સ્કૂલે નહીં મોકલીએ. હવે પ્રશ્ન એમાં એ ઊભો થયો છે કે બાળકો સ્કૂલે નથી આવતા, અમે તો અમારી ફરજના ભાગરૂપે અહીંયા આવી ગયા છે, પણ બાળકો વગર આ સ્કૂલને તમે જોઈ શકો છો કે એના વગર અમે શું કરીએ. જ્યારે બાળકો જ નથી તો અમે કોને ભણાવીશું? અને પ્રશ્ન એ છે કે બાળકો નહીં હોય તો પછી એ ભણવા નહીં આવે તો એમના ભવિષ્યનું શું થશે? એના માટે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે બાળકો જલ્દી સ્કૂલે આવી જાય અને એના માટે અમારા સરની પણ બદલી ન થાય એવી સરકારને અપીલ. નામ ઠાકોર શ્રદ્ધા છે. અમારી શાળાના આચાર્યશ્રીની બદલી થાય છે તે અમને ગમતું નથી, તેથી તેની બદલી ન થવી જોઈએ. હું ગામ મણિપુર હાબરડીમાંથી બોલું છું. અમારી તાલુકા પ્રાથમિક શાળામાં એવો પ્રશ્ન આવ્યો છે કે અમારા પ્રિન્સિપલ સાહેબની બદલી કરવામાં આવી છે, તો આ બદલી ન થાય એટલા માટે અમે અમારા બધા છોકરાઓને ભણાવવા આજે મોકલા નથી. અને અમે જ્યાં લગીન ભણાવવા નહીં મોકલી, જ્યાં લગીન અમારા સાહેબની બદલી ન થાય એવો જવાબ આવશે ત્યાં લગીન અમે અમારા છોકરાઓને ભણાવવામાં અહીંયા મોકલશું નહીં. શાળાનો બહિષ્કાર કર્યો તો તેમની પાસેથી જાણવા મળ્યું કે મશ્રી ચાવડા જેવો આચાર્ય તરીકે આ મણિપુર તાલુકા શાળામાં ફરજ નિભાવે છે, તેઓ અહીં 15 વર્ષથી ફરજ નિભાવે છે અને વિદ્યાર્થીઓની રમતગમત તેમજ શિક્ષણ ક્ષેત્રે ગામના વિદ્યાર્થીઓને ખૂબ સારી જગ્યાએ પહોંચાડવા તેમનો ખૂબ મોટો ફાળો હોય. તેમની બદલીની વાત મળતા વિદ્યાર્થીઓએ અને વાલીઓએ શાળાનો બહિષ્કાર કરી આ બદલી રોકવા માંગ કરી રહ્યા છે. મારા પોતાના બાળકો સમજી અને કર્તવ્ય નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી કામ કરેલું છે. આ શાળાના વિદ્યાર્થીઓને હું રાજ્યકક્ષાએ રમતોત્સવમાં, યોગામાં, શિક્ષણ જગતમાં ઘણી બધી સિદ્ધિ અપાવવામાં મેં પ્રયત્ન કર્યા છે. સાથે મારા શિક્ષકોનો પણ સહયોગ મળેલો છે અને આજે જ્યારે સરકાર મુખ્ય શિક્ષકની વધ અંતર્ગત બદલી કરવા જઈ રહી છે ત્યારે અમને ઘણી બધી તકલીફો થઈ રહી છે અને એમાં પણ શાળા જ્યારે છોડવાની થાય છે ત્યારે ઘણું દુઃખ થાય છે. અને જો શિક્ષણ જગતમાં આવી રીતે કર્તવ્યનિષ્ઠ શિક્ષકોને એની મૂળ શાળામાંથી બદલી કરી અને બહારની બીજી શાળાઓમાં મૂકવામાં આવશે તો એ શિક્ષકોના કાર્ય ઉપર ઘણી બધી વિપરીત અસર થશે અને જેની અસર છે એ શિક્ષણ જગતને ઘણી વધારે થશે. જેથી અમારી સરકારને આગ્રહ વિનંતી છે કે આવું જે વધનો જે બદલી કેમ્પ છે એને હાલ પૂરતો સ્થગિત રાખી અને એના જે નિયમો બનાવેલા છે એના પર પુનઃ વિચારણા કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓની જે લાગણી છે અને આજે અમારી શાળામાં
વાલીઓને આ બાહ્ય સમજ દ્વારા જાણકારી મળેલી કે અમારી શાળાના પ્રિન્સિપાલ છે એમની બદલી થઈ રહી છે, તો જેને કારણે એ લોકો અતિશય આવેશમાં આવી ગયા અથવા અને સાથે એમને આ જે આચાર્યની બદલી થતી હતી એ ગમ્યું ન હોવાના કારણે તેઓએ શિક્ષણનો બહિષ્કાર કરી અને સરકારશ્રીમાં એવી રજૂઆત કરેલી છે કે જો આ શિક્ષકશ્રી કે આચાર્યશ્રીની બદલી રોકવામાં નહીં આવે તો ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર ગામ લોકો દ્વારા કરવામાં આવશે એવું જણાવેલ છે. અમે તો હાલ અમારી ફરજ શાળામાં બજાવી રહ્યા છીએ પણ કોઈ વિદ્યાર્થી ન હોવાથી ખૂબ જ માયુસીનો અનુભવ કરી રહ્યા છીએ. મણિપુર હાબડી ગામ નાનું છે પણ આ મસરી ચાવડા નામના શિક્ષકની અથાગ મહેનતને કારણે ગામમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે. ગામના વિદ્યાર્થીઓએ ગુજરાત કક્ષાએ રમતગમત ક્ષેત્રે નામના મેળવેલ છે. તેમના વિદ્યાર્થીઓ આજે સારી જગ્યાઓ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. ગામમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે. ગ્રામજનોને ન્યૂઝની ટીમ જ્યારે આ મામલે પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે આ આચાર્ય આસારાને મંદિર બનાવ્યું છે. સવારે યોગ સહિત વિદ્યાર્થીઓને કસરત તેમજ નિયમિત તેમની હાજરી અને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપતા આ શિક્ષકોને બદલે અમે નહીં થવા દઈએ, થશે તો હજુ બહિષ્કાર ચાલુ રહેશે. આ શિક્ષક વેકેશનમાં પણ સારાને નિયમિત આવતા હોય. ગ્રામજનોની વાતો સાંભળી ચોક્કસ એટલો અંદાજ આવી ગયો કે આ ગુરુમાં કંઈક દમ છે, એટલે અમે સીધા ફરી સારાએ આ શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવતા મસરી ચાવડાને મળવા સારાએ પહોંચ્યા, જ્યાં તેમને આચાર્યની ઓફિસે તેમની સાથે વિશેષ વાત કરી. અહીં સારાએ મેળવેલ સીલ્ડ અને ગવાહી પૂરતા હતા કે આ સરકારી સારા કોઈ સામાન્ય સારા નથી. ખાનગી સારાથી નીકળીને આ શાળામાં એડમિશન લેનાર આ સરકારી સારામાં બધું જ છે, પણ વિદ્યાર્થીઓના કલર વિના આ સારા સુની લાગતી હતી. ત્યારે ન્યૂઝ ટીમે આ વિદ્યાર્થીઓ સાથે વાત કરી. જેઓએ સારાનો બહિષ્કાર કર્યો તો ગામમાં એક વાત સાંભળવા મળી કે સાહેબ બદલી ના થવી જોઈએ, એ કોઈ પણ હિસાબે રોકાવી જોઈએ, નહીતર અમે લોકોએ સારા ત્યાં સુધી નહીં જઈએ. 200થી વધુ સંખ્યા ધરાવતી આ મણિપુર હાબડી તાલુકામાં શાળામાં વિદ્યાર્થીઓએ સારાનો બહિષ્કાર કરી આચાર્યની બદલી રોકવા માંગ કરી રહ્યા છે, ત્યારે ગ્રામજનો પણ આ મામલે એક સુરમાં આ બદલી વિરોધ કરી રહ્યા છે. અને જો બદલી રોકવામાં નહીં આવે તો આ મણિપુર હાબડી ગામ છેવટે ગાંધીનગર સુધી કદમ મૂકશે, ત્યારે ગ્રામજનોનો જોશ અને આક્રોશ એ સ્પષ્ટ ઇશારો આપી રહ્યો છે કે જો બદલી રોકાશે નહીં તો આ બહિષ્કાર સતત ચાલુ રહેશે અને તંત્રના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે શું નિર્ણય કરે છે. ત્યારે આજે સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળી શાળાનો બહિષ્કાર કરતા મામલો ગરમ બન્યો છે. મુકેશ મુકરિયા, ZSTV દ્વારકા.